પરંતુ સારવાર મળે તે જ વિજયભાઈનું મોત મૃતક વિજયભાઈ કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા વિજયભાઈના મોતથી સામે આવી રહી છે વધુ એક ઘટના સલાબતપુરા વિસ્તારમાં સામે આવી છે પરિવારજનો શોકમગ્ન છે ઘટનાની જાણકારી મેળવીશું કયા પ્રકારી ગયેલા હતા

સાંજે કામ પરથી આવ્યા છે પછી જમીને થોડો આરામ કર્યો આરામ કરીને પછી એનો તાત્કાલિક વોમિટ થઈ વોમિટ અને છાતીમાં દુખાવો થવા લાગ્યા એમના વાઈફે પછી આઈડેક્સ બામને એ બધું લગાવ્યું છે તો એમના એના મને છે કે સારું તરતક થઈ જશે પણ એ મેન નહીં પડ્યો પછી એમનો છોકરો આવ્યો નાનો છોકરો અમને બાજુના ઘરમાં ઉઠાવવા માટે કે પપ્પાને કંઈ થાય છે કે મેં કહું ચાલો મદદ કરી અમે તમ તન તન ભાઈઓ થઈને અમે મદદ કરી અમે કોશિશ કરી બનતા કોશિશ પછી મેન પડ્યો નહીં પછી એકસો ફોન કર્યો તો પછી આવ્યા છે પછી તપાસ એવું બધું કર્યું કે પછી એમ કે કંઈ છે જ નથી આવે પણ તે છતાં બી ઘરવાળા એમ કહે છે કે પછી હોસ્પિટલ લઈ જવું પડે રસ્તો મળી જાય તો સારું એમ પછી અહીંયા આવ્યા પછી કે આવું થઈ ગયું છે એમ કે બસ બિલકુલ જોઈ શકાય છે રોજ રોજ એક બે ત્રણ એવા કેસો સામે આવી રહ્યા છે અને આ પ્રમાણેની ઘટના ઘટી રહી છે ત્યારે ચિંતાનો વિષય છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત